હે ગુરુદેવ, મારા અંતરમાં ભગવાન શ્રી કૃષ્ણના પ્રત્યક્ષ દર્શન કરવાની પ્રબળ ઈચ્છા વર્તે છે, માટે તમે મને એવું કંઈક સાધન બતાવો કે જેથી કરીને મને ભગવાન શ્રી કૃષ્ણનું પ્રત્યક્ષ દર્શન થાય. ત્યારે આત્માનંદ સ્વામીએ કહ્યું છે કે રામ, જેને પણ ભગવાનનો સાક્ષાત્કાર કરવો હોય તેણે પ્રથમ કોઈક એવા સદગુરુને ગુરુ બનાવી એની પાસેથી દીક્ષા લેવી પડે, શિષ્યત્વ સ્વીકારવું પડે, ત્યારે જ એના મનની આ ઈચ્છા પૂરી થાય છે. ત્યારે શ્રી રામ એ આત્માનંદ સ્વામીને જ સિદ્ધ યોગી જાણી બે હાથ જોડીને કહેવા લાગ્યા કે હે સ્વામી, તમે જ મારા ગુરુ થાઓ અને મને માર્ગદર્શન આપો કે મને ભગવાનની પ્રાપ્તિ કઈ રીતે થાય. અને એ સમયે આત્માનંદ સ્વામીએ શ્રી રામને યોગ્ય મુમુક્ષુ જાણી અને પરમ ભાગવતી દીક્ષા આપી અને એનું નામ રાખ્યું છે રામાનંદ સ્વામી. નામ રામાનંદ ઇતિ તસ્યસ્ય પ્રીતમાનસઃ મુનિશ્ચકારાથ યોગમ સહાંગૈસ્તમસીક્ષયત. આત્માનંદ સ્વામી એ શ્રી રામનું રામાનંદ સ્વામી એવું નામ રાખ્યું છે. શ્રી રામને ભગવાન પ્રાપ્ત કરવાતા, પણ ભગવાન ક્યારે મળે? જ્યારે ગુરુ કરે ને ત્યારે. ગુરુ વિના ભગવાનની પ્રાપ્તિ થતી નથી.